तो अबुधाबी ना भव्य हिंदू मंदिर ना उद्घाटन ने आड़े हवे गणतरी ना कलाको ज बाकी छे। त्यारे आवो आपणे पण जाणीए के इस्लामिक देश नु आ प्रथम शिखरबद्ध हिंदू मंदिर शा माटे छे आटलू खास। अबुधाबी नु बीएपीएस हिंदू मंदिर न मात्र बे धर्म अने संस्कृति नु मिलन छे, परंतु साथे ज ते सौथी मोटू उदाहरण छे बन्ने देशो वच्चे गाढ़ बनी रहेला संबंधो नु। प्रमुख स्वामी महाराजे 27 वर्ष पहला जोयेलू सपनू आजे हकीकतनू रूप लईने विश्वनी सामे छे, अने तेनू कारण छे भारत अने यूएई वच्चेना घनिष्ठ थई रहेला संबंध। अरब देशना आ सौ प्रथम हिंदू मंदिरने विश्वमां सनातन धर्मना एक नवा अध्याय साथे जोड़वामां आवी रह्युं छे। त्यारे आवो बीएपीएस संस्थाना संत अक्षर वत्सल स्वामी पासेथी ज जाणीए के संबंधोनी दृष्टिए पण आ मंदिर केटलू छे खास। અબુધાબી આવી ચૂક્યા છીએ કે જ્યાં સમગ્ર વિશ્વભરની નજર અત્યારે મંડરાયેલી છે, કારણ કે જે સ્વામિનારાયણ મંદિર સમગ્ર વિશ્વભરને એક ધરોહર સ્વરૂપે એક વારસા સ્વરૂપે મળવા જઈ રહ્યું છે, એ દરમિયાન આખરે કઈ પ્રકારની તૈયારીઓ છે અને કઈ પ્રકારનો હરિભક્તોની અંદર ભાવ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। અક્ષરવત્સલ સ્વામી આપણી સાથે જોડાયા છે। સ્વામી, આખરે આ અવસર જે છે એને હું અવસર ફક્ત પ્રાણ પ્રતિષ્ઠાનો ગણું કે પછી તેનાથી પણ વિશેષ આ અવસર આપ કહી રહ્યા છો? આ અવસર પ્રાણ પ્રતિષ્ઠાનો તો છે જ। બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી અહીંયા રચાયું છે, પરંતુ હકીકતે આ માત્ર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ કરતાં બે સંસ્કૃતિઓનો ઉત્સવ છે, બે સંસ્કૃતિઓના પ્રયાગનો સંમિલનનો સંગમનો આ અવસર છે। એટલે ખરેખર ખૂબ જ ઉમંગ ઉત્સાહ બંને તરફ દેખાય છે। એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉમંગ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને એક આમ શ્રદ્ધાળુ સુધી જે દુનિયાભરમાં ફેલાયેલા છે એ દરેકને એટલો જ ઉત્સાહ ઉમંગ છે। અને હમણાં જ ભગવાન શ્રી રામ લલાની પધરામણી થઈ છે અયોધ્યામાં, અને આ અયોધ્યા ટુ અબુધાબી એક સુંદર આવો એક સહજ ઉપક્રમ ગોઠવાઈ ગયો છે। ત્યારે સનાતન ધર્મના નવજાગરણનું આ જાણે કોઈ મહાપર્વ ઉજવાઈ રહ્યું હોય એવો સૌને અનુભવ થઈ રહ્યો છે। બિલકુલ, રામલલ્લા જ્યારે આવવાના હતા એ તબક્કે પણ જો આપણે વાત કરીએ તો અનેક રામ ભક્તો મટ્યા હતા, અહીં પણ અનેક હરિભક્તો ઉમટી રહ્યા છે, ખાસ કરીને એમને શું આપ ખાસ સંદેશ આપશો અને ખાસ કરીને જે સમગ્ર કાર્યક્રમ છે તેની એક બ્રીફમાં રૂપરેખા પણ આપણી પાસે જાણવા માંગી શકો? અહીંયા સાત શિખરોમાં સાત એવા સનાતન ધર્મના દિવ્ય આરાધ્ય સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા થશે, અને 14મીએ સાંજે એનો જાહેર લોકાર્પણ સમારોહ યોજાશે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યુએઈના રાજકર્તાઓ ઉપસ્થિત રહેશે, અને એ શાનદાર કાર્યક્રમ દુનિયાભરમાં લોકો ઉપસ્થિત હશે તે સૌ એને માણશે। ખૂબ ખૂબ આભાર સ્વામી। તો આખરે પળે પળની જે ઇંતજારી છે તે ચોક્કસપણે વધી રહી છે, અને પળે પળની ખબર અમે ટીવી 9 પર આપ સુધી સતત પહોંચાડતા રહેશો, જોડાયેલા રહેજો અમારી સાથે। સ્વામિનારાયણ મંદિર બીએપીએસ અબુધાબી ટીવી 9 જયેશ પાટકર। ઉલ્લેખનીય છે કે જ્યારથી આ ધરા પર મંદિરનો શિલાન્યાસ થયો ત્યારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થાનકની મુલાકાતે ઉમટતા જ રહ્યા છે, અને હવે પ્રાણ પ્રતિષ્ઠાની ઘડીઓ નજીક છે ત્યારે લોકોનું કહેવું છે કે તેમનું મંદિર માટેનું સપનું હવે સાકાર થયું છે। જય શ્રી કૃષ્ણ નહીં સોચતા થા પહેલે અલાઉડ નહીં થા ઇતના મંદિરમાં પહેલે ક્યા હોતા થા અબ ક્યા હે ક્યા બદલા पहले घंटी बजाना दीपक करना बाहर सब ऐसे डर डर के करना पड़ता है, अच्छे से करना होता है। इतना लोगों के लिए हमारा एक ड्रीम था कि हमारे लिए भी एक हिंदू टेम्पल चाहिए, हमको भी प्रेयर के लिए एक जगह चाहिए, वो सब हमारा एक ड्रीम था विच इज गोइंग टू हैपन इन 2 days। वी आर सो एक्साइटेड, सी अभी भी मेरा गूज़बम्प्स इज कमिंग। सो दिस प्लेस इज एब्सोल्युटली डिवाइन आई कैन से।